તમારી સાથે શેર કરીશ એકદમ બેકરીમાં મળે તેવી નાન ખટાઈની રેસીપી. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોન ને જરૂર થી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. એકદમ સરળ રીતે નાન ખટાઈ ઘરે બનાવવા માટે મેં અહીંયા 1/2 કપ અને વજનમાં 100 ગ્રામ જેટલું દેસી ઘી લીધેલું છે. તો અહીંયા આપણે ઘીને ડાયરેક્ટ ફ્રીઝમાંથી નહીં પણ રૂમ ટેમ્પરેચર વાળું લેવાનું છે અને ઘી આ રીતનું થોડું જામેલું હોય તેવું જ લેવાનું છે. તો ઘીના પરફેક્ટ માપથી નાન ખટાઈ એકદમ ખસ્તા બને છે. આની નાન ખટાઈ બનાવતી વખતે જો તમારું ઘી આ રીતનું પીગળેલું હોય તો તેને થોડી વાર ફ્રીઝમાં રાખીને આ રીતનું સોલિડ એટલે કે જામેલું કરી લેજો. તો સાથે મેં 1/2 કપ અને વજનમાં 100 ગ્રામ જેટલી દળેલી ખાંડ લીધેલી છે. તો અહીં આપણે ખાંડને આખી નહીં પણ આ રીતના ભૂકો લેશું તો તે એકદમ ફટાફટ મિક્સરમાં ભળી જશે. તો જેને એકદમ સહેલું માપ, જેટલું મેં ઘી લીધેલું છે તેટલી જ મેં ખાંડ લીધેલી છે. ઘી અને ખાંડનું પ્રમાણ સરખું રાખેલું છે. તો હવે આ રીતના વિસ્કરની મદદથી મિક્સરને આ રીતના એક જ ડાયરેક્શનમાં ફેરવતા જઈને સારી રીતે ફેટી લઈએ. તો નાન ખટાઈ બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. મિક્સરને આ રીતના ફેટવાથી તેમાં હવાના કણ ભરાય છે જેનાથી નાન ખટાઈ એકદમ ફૂલેલી બને છે. તે લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું મિક્સર એકદમ સારી રીતે ફેટાઈને તેનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો છે. ચમચીમાં લઈને મિક્સરને જોઈએ તો તમે જોઈ શકો છો કે મિક્સર એકદમ ફ્લફી અને એરી થઈ ગયું છે જે નાન ખટાઈ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે લોટ એડ કરતાં પહેલાં બાઉલ ઉપર આ રીતના ચાઈણો રાખી દઈએ. હવે મેં અહીંયા 120 ગ્રામ અને 1 કપ જેટલો મેંદો લીધેલો છે. તમે મેંદાની જગ્યાએ ઘઉંના લોટનો ઉપયોગ પણ કરી શકો છો પણ મેંદાથી વધુ સારું રિઝલ્ટ આવે છે. સાથે મેં 1/2 કપ અને વજનમાં 60 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધેલો છે. અને નાન ખટાઈને બહારથી ક્રિસ્પી ટેક્સચર દેવા માટે મેં અહીંયા 1/4 કપ અને વજનમાં 40 ગ્રામ જેટલો ઝીણો રવો લીધેલો છે. જો ઘરમાં જાડો રવો હોય તો તેને મિક્સર જારમાં પીસીને આ રીતનો ઝીણો કરી લેજો. તો જેને એકદમ સહેલુંમાં 1 કપ મેંદા સાથે મેં તેનાથી 1/2 એટલે કે 1/2 કપ જેટલો ચણાનો લોટ અને ચણાના લોટથી 1/2 એટલે કે મેં અહીંયા 1/4 કપ જેટલો ઝીણો રવો લીધેલો છે. ત્રણેય લોટનું આ માપ એકદમ પરફેક્ટ છે. સાથે મેં અહીંયા 1/2 ચમચી જેટલો બેકિંગ પાવડર લીધેલો છે જે બજારમાં આ રીતના પેકેટમાં ખૂબ જ સહેલાઈથી મળી જતો હોય છે. અને મેં અહીંયા તેટલા જ પ્રમાણમાં એટલે કે 1/2 ચમચી જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. તો મેં અહીંયા બેકિંગ પાવડર અને બેકિંગ સોડાનું માપ સરખું અને 1/2 ચમચી જેટલું રાખેલું છે. તો બંનેને નાન ખટાઈમાં એડ કરવાથી તેનું રિઝલ્ટ 100% બેકરી જેવું આવશે. સાથે ફ્લેવર માટે 1/2 ચમચી જેટલું એલચી પાવડર અને 1 પિંચ જેટલું મીઠું એડ કરી દઈએ. તો 1 પિંચ જેટલું મીઠું એડ કરવાથી નાન ખટાઈનો ટેસ્ટ બેલેન્સ થઈ જશે. અને હવે બધી જ વસ્તુને સારી રીતે ચાળી લઈએ. તો બધી વસ્તુ સારી રીતે ચડાઈ ગઈ છે. હવે મિક્સરને સૌથી પહેલાં હળવે હાથે ચમચીની મદદથી મિક્સ કરી લઈએ. અને મિક્સર આ રીતના થોડું મિક્સ થાય એટલે હાથની મદદથી તેને સારી રીતે મિક્સ કરીને એક લોટ જેવું બાંધી લઈએ. તો અહીં આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે મિક્સરને ફક્ત બાઇન્ડ જ કરવાનું છે, લોટને જરા પણ મસળવાનો નથી. અહીં તો નાન ખટાઈ પરફેક્ટ નહીં બને. તો તમે જોઈ શકો છો કે મારું મિક્સર થોડું બંધાઈ ગયું છે પણ હજી થોડું મિક્સર ડ્રાય હોવાને લીધે એકદમ પરફેક્ટલી લોટ નથી બંધાતો. તો તેના માટે મેં અહીંયા થોડું દૂધ લીધેલું છે. તેને મિક્સરમાં એડ કરીને મિક્સરને સારી રીતે બાઇન્ડ કરી લઈએ. તો નાન ખટાઈ માટેનું મિક્સર સારી રીતે બાઇન્ડ થઈ ગયું છે. તો આ રીતનું મિક્સર કરવા માટે મારે ફક્ત 1 મોટી ચમચી જેટલા જ દૂધની જરૂર પડેલી છે. અને તૈયાર થયેલા નાન ખટાઈના લોટને જોઈએ તો તમે જોઈ શકો છો કે તે આ રીતનો થોડો સોફ્ટ છે પણ આપણે તેને થોડો હાર્ડ જોઈએ છે. તો હું લોટને ઢાંકીને ફક્ત 10 મિનિટ માટે રેફ્રિજરેટરમાં રાખી દઈશ. તો આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે અવન અને કઢાઈને પ્રી હીટ કરી લઈએ. તો મેં અહીંયા મીડિયમ ગેસની કઢાઈ રાખેલી છે. નાન ખટાઈ બનાવતી વખતે આ રીતની થોડી ઊંડી અને મોટી સાઇઝની કઢાઈની પસંદગી કરવી જેમાં ડીશ સારી રીતે રહી જાય અને નાન ખટાઈને બધી જ બાજુથી પ્રોપરલી હીટ મળે. અને બેઝમાં થોડું મીઠું એડ કરી દઈએ. તો મારું આ મીઠું બેકિંગનું છે એટલે તેનો કલર બદલાઈ ગયો છે.
અહીંયા તમે મીઠાની જગ્યાએ રેતીનો ઉપયોગ પણ કરી શકો છો. તો થોડું મીઠું એડ કરવાથી તે હીટને એકદમ સારી રીતે બેલેન્સ કરીને એક સરખી રાખે છે. હવે સેન્ટરમાં આ રીતનો કાંઠો રાખી દઈએ. કાંઠાની જગ્યાએ તમે કોઈ પણ વાટકીનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે કડાઈને આ રીતની થોડી મોટી ડીશથી સારી રીતે ઢાંકી દઈએ. અહીં આપણે ડીશ કડાઈને પ્રોપરલી કુક કરીને હીટને બહાર ન જવા દે તેવી પસંદ કરવી. અને મીડિયમ ગેસની ફ્લેમ પર કડાઈને 10 મિનિટ માટે પ્રીહીટ કરી લઈએ. અને ઓવનમાં નાન ખટાઈને બનાવવા માટે મેં અહીંયા ઓટીજી ઓવન લીધેલું છે. તો ઓટીજી ઓવનની જગ્યાએ ઘરમાં જો માઇક્રોવેવ હોય તો તેને કન્વેક્શન મોડ ઉપર સેટ કરવું અને ટેમ્પરેચરમાં તેને 180 ડિગ્રી ઉપર સેટ કરી દઈએ. તો મારું આ ઓવન થોડું જૂનું છે, જેમાં ટેમ્પરેચરને આ રીતના આંકડામાં દેવામાં આવે છે, જેમાં 5 નંબર ઉપર 180 ડિગ્રી છે. અને ઓવનને 10 મિનિટ માટે પ્રીહીટ કરી દઈએ. અને 10 મિનિટ પછી લોટને રેફ્રિજરેટરમાંથી કાઢીને જોઈએ તો લોટમાં એડ થયેલું ઘી જામી જવાને લીધે લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. અને લોટનું ટેક્સચર આ રીતનું ક્રમ્બલી છે, જે નાન ખટાઈ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે લોટમાંથી એક સરખી નાન ખટાઈ બનાવવા માટે મેં આ રીતની રાઉન્ડ શેપની ચમચી લીધેલી છે. તેની મદદથી થોડો લોટને હાથમાં લઈને રાઉન્ડ શેપનો બોલ બનાવી લઈએ. તો તમે જોઈ શકો છો કે આ રીતનો સ્મૂથ બોલ તૈયાર થઈ ગયો છે. તો આપણે તેને જરા પણ પ્રેસ નથી કરવાનો, કારણ કે નાન ખટાઈ બેક થશે ત્યારે તે સારી રીતે સ્પ્રેડ થઈ જશે. તો હવે તેને ગાર્નિશ કરવા માટે ઉપરથી થોડી પિસ્તાની કતરંત આ રીતના પ્રેસ કરી દઈએ. અને હવે આ રીતના બધી જ નાન ખટાઈના બોલને તૈયાર કરી લઈએ. ત્યારે સૌથી પહેલાં કડાઈમાં નાન ખટાઈને બેક કરવા માટે મેં આ રીતની સ્ટીલની પ્લેટને એલ્યુમિનિયમના ફોઇલ પેપરથી રેપ કરી લીધેલી છે. જો તમે એલ્યુમિનિયમની પ્લેટ લેતા હોય તો તમારે ફોઇલ પેપર લગાડવાની જરૂર નથી. હવે તેને થોડા ઘીથી ગ્રીસ કરી લઈએ. અને હવે નાન ખટાઈના બોલને આ રીતના એકબીજાથી થોડા અંતર ઉપર રાખી દઈએ. તો અહીં આપણે બોલને એકદમ પાસે નથી રાખવાના, કારણ કે નાન ખટાઈ જેમ બેક થશે તેમ સારી રીતે સ્પ્રેડ થશે. અને 10 મિનિટ પછી આપણી કડાઈ સારી રીતે પ્રીહીટ થઈ ગઈ છે. તો હવે ઢાંકણને ખોલી લઈએ અને નાન ખટાઈને કડાઈમાં રાખી દઈએ. અને હવે ઢાંકણ ઢાંકીને નાન ખટાઈને ધીમા ગેસ પર 22 મિનિટ માટે બેક કરી લઈએ. તો કડાઈમાં બેક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે, જરા પણ મીડિયમ કે હાઈ નથી રાખવાની. અને ઓવનમાં નાન ખટાઈને બેક કરવા માટે મેં આ રીતની એલ્યુમિનિયમની પ્લેટ રાખેલી છે. તેને થોડા ઘીથી ગ્રીસ કરી લઈએ. અને નાન ખટાઈના બોલને થોડા અંતર ઉપર રાખી દઈએ, જેથી તેને સ્પ્રેડ થવાની પૂરતી જગ્યા મળે. અને હવે નાન ખટાઈને પહેલેથી પ્રીહીટ કરેલા ઓવનમાં રાખી દઈએ. અને 180 ડિગ્રી ઉપર નાન ખટાઈને 18 મિનિટ માટે બેક કરી લઈએ. તો ધીમા ગેસ પર કડાઈમાં 22 મિનિટ થઈ ગઈ છે. હવે ઉપરથી ઢાંકણને લઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે નાન ખટાઈ એકદમ સારી રીતે સ્પ્રેડ થઈ ગઈ છે અને તેમાં સારી રીતે ક્રેક્સ પણ આવી ગઈ છે. તો હવે પ્લેટને કડાઈમાંથી કાઢી લઈએ. તો 18 મિનિટ થઈ ગઈ છે અને ઓવનમાં રાખેલી નાન ખટાઈને કાઢી લઈએ. તો મેં ઓવન અને કડાઈમાં કરેલી નાન ખટાઈને ઠંડી કરવા માટે રાખી દીધેલી છે. નાન ખટાઈ ગરમ હશે ત્યારે તે થોડી પોચી લાગશે, પણ જેમ તે ઠંડી થતી જશે તેમ તે પરફેક્ટ થઈ જશે. જો આપણે નાન ખટાઈને પોચી સમજીને ઓવર બેક કરશું તો તે હાર્ડ થઈ જશે. તો 25 મિનિટ પછી આપણી નાન ખટાઈ એકદમ સારી રીતે ઠંડી થઈ ગઈ છે. અને હાથમાં લઈને જોઈએ તો ઓવન અને કડાઈમાં બંને નાન ખટાઈ એકદમ સારી રીતે બેક થઈ છે. નીચેથી સારી રીતે બ્રાઉન થઈ છે અને ઉપરથી ક્રેક સાથે ખાવામાં એકદમ સોફ્ટ અને ક્રિસ્પી તૈયાર થઈ છે. તો ખૂબ જ ઓછા ખર્ચામાં ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રીથી એકદમ બેકરી સ્ટાઇલ નાન ખટાઈ ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.